ગત ધૂળેટીના દિવસે કરબુણ ગામમાં નાગરવન બાપુજીના પ્રેરણાથી ગૌશાળા ખુલ્લી મૂકવામાં આવી હતી, જેનું આજે એક વર્ષ પૂર્ણ થયું હતું. ગામ લોકો અને દાતાઓની ઉપસ્થિતિમાં સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પથમેડાના સંતે હાજરી આપી હતી. ગામ લોકોના ગૌસેવાની કાર્યને બિરદાવ્યું હતું. સંત મહંતો ઉપસ્થિત રહી ગામ લોકોને ગૌસેવા માટે પ્રભાવી કર્યા હતા. ગત વર્ષે જે દાતાઓએ દાન કર્યું હતું તે દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ પણ હાજરી આપી હતી. રિપોર્ટર અર્જુનસિંહ રાજપૂત, પીલુડા થરા. પૂજ્ય સંત શ્રી નાગરવન બાપુની પ્રેરણાથી ગત ધૂળેટીના દિવસે કરબુણ ધામમાં જે ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી, આજે બરાબર એક વર્ષ એને પૂરું થયું, ત્યારે ગામ લોકોની અને એના માટે દાન આપેલ દાતાઓની ઉપસ્થિતિમાં સરસ મજાનો એક સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ ગૌસેવાના આ પરમ અને ભગીરથ કાર્યમાં પથમેળાથી આદરણીય સંત શ્રી દત્ત સરનાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિતિ રહી અને ગામ લોકોને ગૌસેવા અને એ જે કાર્ય કરી રહ્યા છે એને બિરદાવ્યું. સાથે સાથે અહીંયા કાશવી મઠમાંથી, અહીંયા ભાપી મઠમાંથી પણ સંતો અને ઢીમાથી જાનકીદાસ બાપુ પણ ઉપસ્થિત રહી ગૌસેવા વિશે એમણે ગામ લોકોને પ્રભાવિત કર્યા. ગત વર્ષે જેમણે દાનની જાહેરાત કરી હતી એ દાતાઓને, ગ્રામજનો અને ગામના વડીલો દ્વારા એમને સાલ ઉડાડી એમનું બહુમાન કરવામાં આવ્યું. એમણે આપેલા દાનની અહીંયા કને વિશેષ નોંધ લેવામાં આવી. આ વિશેષ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાના સાંસદ આદરણીય પરબતભાઈ સાહેબે પણ વિશેષ ઉપસ્થિત રહી અને ગાયો માટે એક શેડ માટેની જાહેરાત કરી હતી. સાથે સાથે જિલ્લા ડેલિગેટ શ્રી રૂપસિંહભાઈએ પણ પોતાના આયોજનની ગ્રાન્ટમાંથી અહીંયા એક પક્ષીઘર ફાળવેલું હતું એનો પણ આભાર પ્રસ્તાવ કરવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં અમારા સંત શ્રી નાગરવન બાપુએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોને ખભે ખભો મિલાવી અને આ ગૌશાળાના જે સેવાકીય કાર્યક્રમોમાં સહયોગ આપો છો અને આવું સરસ મજાનું જે કાર્ય થાય છે એના બદલ સમસ્ત ગ્રામજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા. ખૂબ સરસ મજાના કાર્યક્રમમાં ગામ લોકોએ ખભે ખભો મિલાવી આ કાર્યક્રમની અંદર સહકાર આપ્યો અને સૌની સાથે હળીમળી આ કાર્ય પૂર્ણ થાય એના માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. આભાર, અસ્તુ, ધન્યવાદ. આજે ગૌશાળાની ધૂળેટીનો દિવસે પૂર્ણ એક વર્ષ થતાં ગ્રામસભા રાખવામાં આવી અને ગામના લોકો ખૂબ જ ઉત્સાહથી એમાં ભાગ લીધો અને સર્વ જ્ઞાતિના ભાઈઓએ ખૂબ પ્રેમથી ફાળો પણ લખાયો અને ઘાસચારો પણ લખાયો. ખૂબ ખૂબ ગ્રામની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને આજના દિવસે આપણા માનનીય સંસદ સભ્યશ્રીએ પણ હાજરી આપી ઉપસ્થિત રહેલ અને જિલ્લા ડેલિગેટ શ્રી ઋષિભાઈ પણ હાજર રહ્યા અને ગૌ ઋષિ શ્રી આપણા પથમેળાના દત્ત શરણાનંદજી શ્રી પણ અહીં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા અને નાગરવનજી બાપજી શ્રીએ પણ આશીર્વાદ આપ્યા. કાશ્મી ધામથી પધારે કસ્તુરપુરી શ્રી, તેમજ ભાભીથી અંકિતપુરી શ્રીજી અને ઢીમાથી શ્રી જાનકીપુરીજી પણ પધારેલ અને ખૂબ જ ગૌ સેવા માટેના આશીર્વાદ આપેલ અને લોકોને ખૂબ જ એના વિશે ઉત્સાહિત કરેલ.